नमस्कार, न्यूज 18 गुजराती में आपनु स्वागत छे। हूँ छू रिंकल। समाचार की शुरुआत करिए तो सूरत में कोरोना केस में सतत वधारो थई रह्यो छे। सूरत जिला भाजप प्रमुख कोरोना पॉजिटिव आया है। ग्राम पंचायत चूंटनी में प्रचार में रहा बाद पॉजिटिव आया है। संदीप देसाई पॉजिटिव आता हाल में होम आइसोलेट कर। सूरत जिला भाजप प्रमुख कोरोना पॉजिटिव आया है। ग्राम पंचायत चूंटनी में प्रचार में हाजर रहा था, त्यार बाद कोरोना रिपोर्ट पॉजिटिव आयो है। हाल में होम आइसोलेट है। अमदावादीओ थई जजो सावधान। वधता जता केस वच्चे चिंताजनक दृश्य सामे आव्या। रविवारी बजार अने लाल दरवाजा मार्केट में भीड़ जोवा मळी। सोशियल डिस्टन्स अने मास्क वगैर फरी रह्या छे लोको। कोरोनाना नियमोने जाणी भूली ज गया छे लोको। लोकोनी आ बेदरकारी मुश्केली सर्जी शके छे। अमदावाद सहित राज्यभरमां कोरोनाना केस हवे धीरे धीरे वधु वधी रह्या छे अने खास करीने ओमिक्रॉन वेरियंटनो पण हाहाकार जोवा मळी रह्यो छे। त्यारे नियमोनुं पालन कई रीतनुं थई रह्युं छे ते फरथी એકવાર લઈ લો ને બે એક ફંબલ। અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે નિયમોનું કેવું પાલન થઈ રહ્યું છે તેનો રિયાલિટી ચેક અને ખાસ કરીને તે જાણવાનો પ્રયાસ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ કરી રહી છે। હાલ અમે ઊભા છીએ અમદાવાદના સુપ્રસિદ્ધ લાલ દરવાજાના રવિવારી બજારમાં। આપ જોઈ શકો છો કે લોકોની ભારે ભીડ જે છે તે અહીંયા જોવા મળી રહી છે। જે પ્રકારે કેસ વધી રહ્યા છે અને તેવામાં ક્યાંક ને ક્યાંક ડોક્ટરો પણ કહી રહ્યા છે કે નિયમોનું પાલન કરવું જરૂરી બની રહેવાનું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો જે છે કે તે બેદરકાર જોવા મળી રહ્યા છે। ઘણા લોકો એવા છે કે તેઓ માસ્ક પણ પહેરતા નથી અને સોશિયલ ડિસ્ટન્સનો પણ જે છે માર્કેટમાં અભાવ જોવા મળી રહ્યો છે। ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોની આ બેદરકારી જે છે તે ક્યાંક ને ક્યાંક આગામી દિવસોમાં મુશ્કેલી સર્જી શકે તેમ છે। કારણ કે કોરોનાના સંક્રમણની સાથે સાથે જે વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે એ ઓમિક્રોન વેરિયન્ટ જે છે કે તેના પણ કેસો હવે વધી રહ્યા છે। ત્યારે લોકોએ ક્યાંક ને ક્યાંક હવે જાગૃત થવું પડશે અને જે નિયમો જે છે ખાસ કરીને જે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, હેન્ડ સેનિટાઇઝ કરવા તેવા તમામ નિયમોનું પાલન કરવું પડશે, પરંતુ ક્યાંક ને ક્યાંક રવિવારી બજારમાં અને લાલ દરવાજામાં જે છે તેનો અભાવ જોવા મળી રહ્યો છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અને હવે વાત રસીની। દેશમાં કોરોના વિરુદ્ધ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોરદાર અભિયાન છેડ્યું છે। 3 જાન્યુઆરીથી દેશભરના 15 થી 18 વર્ષના તરુણોને કોરોના વિરોધી રસી આપવાનું અભિયાન શરૂ થશે। તો 10 જાન્યુઆરીથી હેલ્થ વર્કર્સ સહિત તમામ ફ્રન્ટલાઇન વર્કર્સને પ્રિકોશન ડોઝ એટલે કે બુસ્ટર ડોઝ અપાશે। જ્યારે 60 વર્ષથી મોટી વયના ગંભીર બીમારીથી ગ્રસ્ત લોકોને પણ ડોક્ટરની સલાહ બાદ પ્રિકોશન ડોઝ અપાશે। સાથે જ પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે ટૂંક સમયમાં જ દેશમાં નેઝલ વેક્સિન અને ડીએનએ બેઝ રસી આપવાનું પણ શરૂ થશે। પ્રધાનમંત્રીએ રસીકરણને લઈને ગઈકાલે રાત્રે જાહેરાત કરી। પ્રધાનમંત્રીની જાહેરાત બાદ રાજ્ય સરકારે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે। પ્રધાનમંત્રીએ ફરી એક વખત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવા માટે દેશવાસીઓને અપીલ કરી છે। પ્રધાનમંત્રીએ ઓમિક્રોનથી ડરવાની નહીં પરંતુ સતર્ક રહેવાની અપીલ કરી છે। દેશમાં અત્યાર સુધીમાં રસીના 141 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે। તો વધુ માહિતી સાથે ડોક્ટર વી એન શાહ, ટાસ્ક ફોર્સના સભ્ય, અમારી સાથે જોડાઈ ગયા છે। ડોક્ટર, સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં। ડોક્ટર, જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે, ખૂબ જ સરાહનીય કહી શકાય કે 15 થી 18 વર્ષના બાળકો માટે હવે રસીકરણની શરૂઆત થઈ જશે। કારણ કે બાળકોની ચિંતા સૌથી વધારે હતી, હવે જે રીતે ઓમિક્રોનના કેસીસ પણ વધી રહ્યા છે, સૌથી પહેલી જાણકારી એ જોઈશે કે ગુજરાતમાં કઈ રીતે આનો અમલ કરવામાં આવશે। તો ગઈકાલે જ એનાઉન્સમેન્ટ થયું છે, પણ ખરેખર ભારત સરકાર અને પર્ટિક્યુલરલી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનવો ઘટે છે કે સૌથી વધારે એટલીસ્ટ ડેવલપિંગ કન્ટ્રીની અંદર જો વેક્સિનેશન થયું હોય તો ભારતમાં થયું છે। ફર્સ્ટ અને સેકન્ડ ડોઝ લગભગ ઘણો બધો પૂરો થયો છે। બે પ્રશ્ન, યક્ષ પ્રશ્ન હતા, એક બચ્ચાઓનું વેક્સિનેશન, જે બચ્ચાઓના વેક્સિનેશન 15 થી 18 વર્ષ, પછી 12 થી 18 વર્ષ અને પછી 2 થી 18 વર્ષ,
હવે બે વેક્સિન એવા છે કે જે આપણે આપી શકીએ એ ઇન્ડિયાની અંદર બનેલા છે, ધેટ ઇઝ ધ કોવેક્સિન અને ઝાયકોવિડ. ઝાયકોવિડની પણ પરમિશન ભારતમાં હવે મળી ચૂકેલી છે. હવે એ પ્લાનિંગ કરીને 3 તારીખથી આ શરૂ થશે, જે 15 થી 18 વર્ષના બાળકોને આ વેક્સિન આપવામાં આવશે. બીજો યક્ષ પ્રશ્ન હતો જે WHO અને ભારત ગવર્મેન્ટ માટે પણ યક્ષ પ્રશ્ન એટલા માટે હતો કે બુસ્ટર ડોઝ આપવો કે ના આપવો. એમાં ટાસ્ક ફોર્સની બે નીતિ એવી હતી કે પહેલા વેક્સિનેશનના પહેલા બે ડોઝ પતવા જોઈએ અને પછી વેક્સિનેશનનો થર્ડ ડોઝ જવો જોઈએ. પણ આ ઓમાઇક્રોન આવ્યા પછી બહુ પરિસ્થિતિ ખરાબ થઈ અને ગંભીરતા લેવાના કારણે મોદી સાહેબે જે પગલું લીધેલું છે એ ખરેખર નમનને પાત્ર છે અને આપણા દેશને બચાવવા માટેનું આ પગલું ખૂબ સારું છે. હું એટલા માટે કહું કે ગઈકાલના UK ના ન્યૂઝ બહુ ખરાબ છે. 45,000 પેશન્ટ અત્યારે ઇવન ઓમાઇક્રોનના ત્યાં આવેલા છે અને ઓમાઇક્રોન સાથે સાથે 12 ડેથ પણ થયેલા છે. ફોર્ચ્યુનેટલી એટલા સારા સમાચાર એ છે કે ઓમાઇક્રોન સ્પ્રેડ ફાસ્ટ થાય છે, પણ મોર્ટાલિટી એટલે મૃત્યુદર અને એની કોમ્પ્લેક્સિટી એ ઓછી છે. જે આપણને અત્યારે જે ડેલ્ટા અને ડેલ્ટા પ્લસમાં મૃત્યુદર જોયો હતો એ મૃત્યુદર નથી. હવે આ જે ગઈકાલે ગવર્નમેન્ટનું એનાઉન્સમેન્ટ થયું એટલે ગવર્નમેન્ટ ઓફ ગુજરાત ઇઝ ઇન ઓન ધ વોરફોટ પાથ અને વોરફૂટની રીતે અર્લીએસ્ટ પોસિબલ એટલીસ્ટ લોકો સુધી આ વેક્સિનનું એક ચેનલાઇઝ સિસ્ટમ જે આપણે શરૂઆતમાં કોવેક્સિન અને કોવિશિલ્ડ માટે કરી અને એ જે ચેનલાઇઝ સિસ્ટમ થઈ એના કારણે ઘણો મોટો બેનિફિટ આપણે ભારત અને ગુજરાત ગવર્મેન્ટને મળી શક્યો. અને ગુજરાત ગવર્મેન્ટ ખરેખર વિજયભાઈ રૂપાણી શ્રી મુખ્યમંત્રી હતા ત્યારે પણ અને માન્ય ભૂપેન્દ્રભાઈ પણ અત્યારે CM હોવાના કારણે જે રીતે કામ કરી રહ્યા છે, હું માનું છું ત્યાં સુધી મોદી સાહેબનું આ ડ્રીમ ગુજરાત સૌથી પહેલું પૂરું કરશે. જી બિલકુલ ડોક્ટર, અને 15 થી 18 વર્ષના બાળકોના ડેટાની વાત કરીએ તો આશરે એટલા કેટલા બાળકો હશે કે જેમના સુધી પહોંચવાનું રહેશે અને તેમના સુધી કઈ રીતે પહોંચવામાં આવશે? આખી રસીકરણની જે પ્રક્રિયા છે એ કઈ રીતે કરવામાં આવશે અને ગુજરાતમાં તેની પ્રક્રિયા ક્યારથી શરૂ થશે? ફોર્ચ્યુનેટલી આપણી પાસે ગવર્મેન્ટનું બહુ જ ડેટા બેઝ વર્ક ખૂબ સારું છે. એટલા માટે હું આ વાત કરું કે પોલિયો વેક્સિનેશન વેક્સિનેશન પ્રોગ્રામ જે બચ્ચાઓનું ચાલી રહ્યો છે, PSC સેન્ટરો, ગવર્મેન્ટ, ઇવન પીડિયાટ્રિક સોસાયટી ઓફ ધી ઇન્ડિયા અને પીડિયાટ્રિક સોસાયટીને કેવી રીતે લેવું અને આ બધાના કારણે અત્યારે હાલ નંબર ઓફ ડેટા અત્યારે મારી પાસે નથી કે કેટલા પીડિયાટ્રિક પેશન્ટ ટોટલી છે. ઇન ઓલ ઇન ભારતની અંદર લગભગ 35 કરોડ બચ્ચાઓ છે જેમને વેક્સિનેશનની જરૂરિયાત છે, પણ પર્ટિક્યુલર ગુજરાતમાં કેટલા બાળકો 15 થી 18 વર્ષની છે એ મારી પાસે ફિગર નથી. પણ એટલીસ્ટ આપણી પાસે પાથવે ખબર છે કે ગવર્મેન્ટ ગુજરાતનું સપ્લાય, પછી એ લોકો સપ્લાય થયા પછી પ્રાઇવેટાઇઝેશનને પણ એ લોકો પરમિશન આપશે. પીડિયાટ્રિક સેન્ટરો, પીડિયાટ્રિશિયનની સોસાયટી ઇન્વોલ્વ થયેલી છે. ઇમ્યુનાઇઝેશન એક ટાસ્કફોર્સ મેમ્બર બનેલું છે, એની પણ ટીમ અત્યારે મેક્સિમમ એક્ટિવ છે. તો હું માનું છું ત્યાં સુધી ગુજરાતમાં બચ્ચાઓને આપણે અર્લીએસ્ટ પોસિબલ વેક્સિન આપી શકીશું. જી બિલકુલ, બાળકો માટે રસીકરણ ખૂબ જ જરૂરી છે. જે રીતે બે ડોઝ છે લોકો માટે અને બુસ્ટર ડોઝની હવે જાહેરાત કરવામાં આવી છે ડોક્ટર, તો શું બાળકો માટે પણ બે જ ડોઝ રહેશે? અત્યારે હાલ તો બે જ રહેશે અને ઝાયકોવિડના ડોઝ 3 છે, એ સબક્યુટેનિયસ છે, ઇન્ટ્રાડર્મલ વેક્સિન છે. એટલે ફાઇઝરે પણ અત્યારે ઇન્ટરનેશનલી જે લોન્ચ કર્યું 2 વર્ષથી લઈને 18 વર્ષ સુધીમાં, એ લોકોએ અત્યારે 2 ડોઝ આપેલા છે. કોવેક્સિનના જે સ્ટડી થયેલા છે એ 2 વર્ષથી 18 વર્ષ સુધીના થયેલા છે, જેને ભારત સરકારે પરમિશન આપી છે, એ પણ 2 ડોઝ છે. પણ ઝાયકોવિડ જે ઝાયડસની પરમિશન મળેલી છે એ 3 ડોઝ છે. જી ડોક્ટર, આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ તમામ વાતચીત બદલ.